વિપક્ષના આક્ષેપો હોય છે કે રાજ્યમાં સરકારી અને સસ્તું શિક્ષણ બંધાઈ રહ્યું છે. આજ આક્ષેપોના જવાબ આપતા રાજ્ય સરકાર દ્વારા ચોટીલામાં એક સરકારી વિનિમય કોલેજનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા રાજકીય આગેવાનો સાથે સંતો મહંતોએ પણ હાજરી આપી હતી. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ચોટીલામાં સરકારી નવનિર્મિત ભવનનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મુકાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતને ઊંચું લાવવાના ઉદ્દેશ્યથી ચોટીલામાં એક સરકારી વિનિમય કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરકારી કોલેજના લોકાર્પણ સમયે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણનું સ્તર પહેલા કરતાં ઘણું ઉપર આવ્યું છે, તે સાથે સરકારના તે માટેના અથાગ પ્રયત્ન અંગે પણ લોકોને માહિતગાર કર્યા હતા. લોકોને સરળતાથી સસ્તું અને સારું શિક્ષણ મળી રહે તે હેતુથી કરોડોના ખર્ચે બનાવેલ કોલેજ આધુનિક લેટેસ્ટ ટેકનોલોજીથી ભરપૂર છે, જેનો લાભ તમામ જરૂરિયાતમંદ લોકોને લેવા શિક્ષણ મંત્રીએ આહ્વાન કર્યું હતું. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા મહામંત્રી સાથે કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી. કાર્યકર્તાઓમાં ખોડિયાલ આશ્રમના મહંત રામદાસ બાપુ સહિત અન્ય સંતો મહંતો પણ હાજર રહ્યા હતા. વિક્રમસિંહ જાડેજા સાથે સીએન 24 ન્યૂઝ ચોટીલા.